હલો મિત્રો, આજે આપણે ચોખાની ગેસ બનાવીશું. જેની માટે મેં એક વાડકી ચોખા લીધા છે, જેને બે ત્રણ વાર ધોઈ અને પલાળી રાખ્યા હતા અડધો કલાક માટે. હવે આપણે કુકરમાં પાણી ગરમ કરી અને ચોખા એડ કરી દઈશું, સાથે મીઠું અડધી ચમચી અને થોડી હળદર નાખી અને ભાતને ચડવા દઈશું. આ રીતે ચડી જાય, ઉકળી જાય એટલે આપણે એમાં મોળી છાશ લેવાની, બે વાટકી જેટલી, એને આપણે એમાં એડ કરી દઈશું. હવે એને હલાવી થોડી વાર ઉકાળી દઈશું, ત્યારબાદ આપણે વઘારની તૈયારી કરી લઈશું. તો એની માટે ઘી, જીરું, હિંગ અને લીલા મરચાં લીધેલા છે. તો ચાલો આપણે વઘાર કરી લઈએ. 3 થી 4 ચમચી જેટલું ઘી ગરમ થાય એટલે 1/2 ચમચી જેટલું જીરું એડ કરી ચપટી હિંગ નાખીશું અને લીલા મરચાં પણ આપણે સાથે વઘારમાં નાખી દઈશું. હવે આ બધો વઘારને આપણે બનાવેલી ગેસમાં એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. હવે એને થોડી વાર ઉકળવા દઈશું. હવે એને આપણે સર્વ કરીશું, જેમાં ઘી એડ કરી પાપડ સાથે સર્વ કરીશું.